नमस्कार विद्यार्थी मित्रों, संजय पीपावतना जय श्री कृष्ण तपोवन विद्यालय में तमारू हार्दिक स्वागत है। निरपेक्ष गरीबी पछी बीजो प्रश्न सापेक्ष गरीबी आवे, बंने ना एक साथ अर्थ पण पूछवामां आवे बोर्ड की परीक्षा में कि अर्थ समझाओ निरपेक्ष गरीबी अने सापेक्ष गरीबी। निरपेक्ष गरीबी ना ख्याल में पायानी जरूरियातो संतोषवा माटे जरूरी लघुत्तम वराशी खर्च ने ध्यान में लेवाय छे, परंतु सापेक्ष गरीबीना ख्याल में समाज में वसता जुदा जुदा वर्गों वच्चे थती आवकनी असमान वहेंचनी ने ध्यान में लेवामां आवे छे। सामान्य रीते दरेक अर्थतंत्र में आवकनी वहेंचनी में असमानता जोवा मळे, त्यारे ओछी आवकवाळो वर्ग वधु आवकवाळा वर्गनी तुलनाए सापेक्ष गरीब कहेवाय। आपणे निरपेक्ष गरीबीनी अंदर एना ख्यालमां पायानी लघुत्तम जरूरियातो चीज वस्तु के सेवाने ध्यान में राखवामां आवती हती, पण अहीं तो बे पक्ष ने ध्यान में राखवामां आवे छे। अर्थतंत्रनी अंदर अहीं दरेक व्यक्तिनी आवक एक सरखी जोवा मळती नथी, एमां ऊंचे नीचेना भेदभाव छे। धनिक अने गरीब एक व्यक्तिनी आवक बीजा व्यक्तिनी आवक करता ओछी के वधु होई शके छे, ज्यारे ओछी आवकवाळो वर्ग जे कहे छे ए वधु आवकवाळा वर्गनी तुलनाए सापेक्ष रीते गरीब गणવામાં આવે છે। આમ સાપેક્ષ ગરીબીના અભ્યાસ માટે સમાજના લોકોને અહીંયા જુદા જુદા આવક જૂથોમાં વિભાજિત કરી આવકની વહેંચણી અસમાનતાના સંદર્ભમાં અભ્યાસ કરવામાં આવે છે। આમ સાપેક્ષ ગરીબી સમાજના આવક જૂથોનો આવક સ્તરોમાં તફાવતની કક્ષા દર્શાવે છે। ભારત માટે પણ હવે એની દલીલ કરવામાં આવે છે કે ઝડપી વિકસતા રાષ્ટ્ર તરીકે ગરીબીનો અભ્યાસ ગરીબી રેખાને બદલે સાપેક્ષ ગરીબી કે આવકની અસમાન વહેંચણીના સંદર્ભમાં થવું જોઈએ। એક વ્યક્તિની આવક ઓછી અને બીજા વ્યક્તિની આવક વધુ હોય તો વધુ આવકની વાળા વ્યક્તિની સાપેક્ષમાં અહીંયા ઓછી આવકવાળો વ્યક્તિ સાપેક્ષ રીતે ગરીબ ગણવામાં આવે છે। તો આમ એવી અર્થતંત્રની ઝડપથી વિકસતા દેશ તરીકે એક દલીલ કરવામાં આવે છે। આમ એક કાલ્પનિક ઉદાહરણ દ્વારા સાપેક્ષ ગરીબીના ખ્યાલને સમજી શકાય છે કે ધારો કે કોઈ એક દેશની વસ્તી ને નીચે મુજબ 5 આવક જૂથોમાં વહેંચવામાં આવે છે। અહીંયા જૂથ 1 થી જૂથ 5 આપવામાં આવ્યા છે। એમાં પહેલા જૂથની આવક 0 થી 30,000 છે, બીજા જૂથની આવક 30,000 થી 1,00,000 છે, જ્યારે ત્રીજા જૂથની આવક 1,00,000 થી 3,00,000 જ્યારે જૂથ 4ની આવક 3,00,000 થી 10,00,000 અને જૂથ 5 એવું છે કે જેની 10,00,000 કરતાં વધુ આવક છે। તો 5 જૂથને અહીંયા ધ્યાનમાં રાખીએ તો ઉપરના ઉદાહરણમાં જૂથ 2માં સમાવિષ્ટ વર્ગની આવક જૂથ 1માં સમાવિષ્ટ વર્ગની આવક કરતાં વધુ છે। ઉપર દેખાય છે કે જેમ જેમ જૂથ વધતા જાય છે એમ આવક વધતી જાય છે, કે જૂથ 1ના આવક કરતાં જૂથ 2ની આવક વધુ છે, જૂથ 2 કરતાં જૂથ 3ની આવક વધુ છે, જૂથ 3 કરતાં જૂથ 4ની આવક વધુ છે, જૂથ 4 કરતાં જૂથ 5ની આવક વધુ છે। આમ એમ કહી શકાય કે અહીંયા વર્ગ જેમ જેમ વધતા જાય છે એમ આવક 3, 4, 5માં સમાવિષ્ટ જૂથની આવક કરતાં ઓછી છે। આમ 3, 4, 5માં સમાવિષ્ટ વ્યક્તિઓની તુલના ગરીબ કહી શકાય કે અહીંયા જૂથ 5 કરતાં જૂથ 4, 3, 2 અને 1 ગરીબ ગણવામાં આવે છે સાપેક્ષ રીતે। આમ સાપેક્ષ ગરીબી કે આવકની અસમાનતા માપવા માટે સામાન્ય રીતે આવક જૂથોની રચના લોરેન્જ વક્ર, ગિની ગુણોત્તર જેવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે। વિદ્યાર્થી મિત્રો, સાપેક્ષ ગરીબી જે કહે છે એ આવકની અસમાનતા માપવા માટે સામાન્ય રીતે આવક જૂથોની રચના લોરેન્જ વક્ર અને ગિની ગુણોત્તર આ 3 શબ્દ ખાસ અગત્યના બોર્ડની પરીક્ષામાં 1 થી 2 ગુણમાં પૂછાઈ ચૂક્યા છે। ભાઈ સાપેક્ષ રીતે ગરીબી કે આવકની અસમાનતા માપવા માટે એ વપરાતી પદ્ધતિઓ કઈ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે અથવા એ પદ્ધતિના નામ જણાવો। આવકની અસમાનતા સાપેક્ષ ગરીબી સાપેક્ષ ગરીબીની આવકની અસમાનતા માપવા માટેની પદ્ધતિના ઉપયોગો કે નામ જણાવો। ત્યારે ત્યાં આ 3 શબ્દ લખવાના છે કે આવક જૂથની રચના, લોરેન્જ વક્ર અને ગિની ગુણોત્તર। આમ અહીંયા આ હતું સાપેક્ષ ગરીબી। સાપેક્ષ ગરીબી બોર્ડની પરીક્ષામાં 2 થી 3 ગુણમાં પૂછાય છે, જેની નોંધ કરવી
અને 2-3 માર્ક્સના પ્રશ્નના જવાબ તરીકે ધ્યાનથી સમજવી. અસ્તુ.